સુરત જિલ્લાના પલસાણ તાલુકામાં આવેલ ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા 10 વર્ષના આસપાસના વિસ્તારોમાં વિકાસની સાથે કેન્સરના દર્દીઓમાં તેના કરતા બમણા ઝડપે વધારો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ફેલાતા હવા અને ઉદ્યોગો દ્વારા જમીનની અંદર પાણી ઉતારી દેવાના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સતત કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પલસાણા તાલુકામાં આવેલા બલેશ્વર ગામમાં 100 જેટલા દર્દીઓને ગળા અને છાતીના ભાગે કેન્સર થયું છે. તેમ છતાં નફડ થઈ ગયેલા જીપીસીપીના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી, જ્યારે બલેશ્વર ગામમાંથી જ અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. રોજીરોટી માટે ઉપલબ્ધ વિકલ્પની મજબૂરીમાં બલેશ્વર આસપાસ રહેતા પરિવારોની હાલત દયાજનક છે. હવા અને પાણીના પ્રદૂષણથી જ કેન્સરનો ઉપદ્રવ વકરતો હોવાનું માનવાને એટલા માટે કારણ છે કે 35 થી 50 વર્ષના જે વ્યક્તિ કેન્સરથી મૃત પામ્યા છે તેમને કોઈ વ્યસન ન હતું, જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે અને આ જ રીતે કંપની દ્વારા ઝેરીલા ગેસ છોડવામાં આવશે તો એક દિવસ રહીશોને બલેશ્વર ગામ છોડીને જવાનો વારો આવશે. પઠાણ સલીમ ખાન, સાદેક ખાન પઠાણ, બલેશ્વરનો રહેવાસી અમે. શું સમસ્યાઓ છે? અમારા તો સૌથી મોટી સમસ્યા એક છે કે અમારા તો પ્રદૂષણ બહુ છે, હવાના લીધે, પાણીના લીધે ને બધી જ રીતે. અમારા તો સ્પેક્ટ્રમ કરીને એક જે કંપની છે એની અંદરથી રેગ્યુલર આટલી બધી અમે મહેનતો કરી, આંદોલન કર્યા, તે છતાંઓ સ્પેક્ટ્રમ કંપનીની અંદર અનલીગલ કેમિકલ વેસ્ટ કરે છે, એ પાણીની અંદર છોડી દે છે, કાં પછી બોરિંગની અંદર નાખી દે છે, કાં હવામાં છોડી દે છે. એ કેમિકલની વાસ અમારા ગામમાં આવે તો અમને શ્વાસ લેવાની પણ તકલીફ પડતી છે. રાતના 2 વાગે હો ઊંઘમાંથી ઉઠી જવું પડે એવી ખરાબ વાસ આવે. ને આટલું બધું કરતાં પણ ગઈ રાત્રે રાતના 11 વાગ્યાથી સ્ટાર્ટ થઈ સવારે 4 વાગ્યા સુધી અતિશય દુર્ગંધ, એટલે આખી રાત અમારા ગામવાસીઓ સૂતા નથી. તે જીપીસીપીવાળા સાહેબને ફોન કર્યા, રાતના તો એમણે ઉઠાવેલા પણ નથી અમારો ફોન. ખાસ કરીને તો આપણે વાત કરીએ કે અહીં કેન્સરયુક્ત જે લોકો છે તેઓને પણ ખાસ કરીને આ તકલીફો પડી ગઈ છે, તો એનાથી કેન્સર થતા છે. અમારા તો કેટલા રિપોર્ટો અમે બતાવ્યા છે કે ભાઈ એના આના કેન્સરનું કારણ શું, તે શ્વાસમાં તકલીફ આવે, આ કેમિકલના કણો આવે શ્વાસમાં, એના માટે કેન્સર થતા છે. 40 માણસ કેન્સરની બીમારીથી 2 વર્ષની અંદર અમારા ગામની અંદર મરી ગયા છે ને 100થી વધારે પેશન્ટ છે જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તંત્રને રજૂઆત કરવા છતાં પણ શું તંત્રના શું જવાબ આવે? તંત્રના જવાબો કંઈ નહીં, અમારું કામ ચાલુ છે, એક જ કહે છે, એની અંદર બીજી કોઈ અસર નથી. હાલ શું માંગણીઓ રાખો છો? હાલ એક જ માંગણી છે કે પ્રદૂષણ બંધ થઈ જાય, સ્પેક્ટ્રમ કંપનીની અંદર જે પોલ્યુશનનું ચાલતું છે એ બધું બંધ થઈ જાય. જેટલા મોટા મોટા છે આ હોદ્દાવાળાઓ એ બધા પૈસા ખાય છે એની અંદરથી, બીજું કંઈ જ નથી. જીપીસીબીવાળાઓ અમારો ફોન જ નહીં ઉચકે, કેમ કે એમને એ લોકોનું મળી જાય એટલે એ લોકો ફોન જ નહીં ઉઠાવતા. ઇમ્તિયાજ ઇસ્માઇલ પટેલ, બલેશ્વરના રહેવાસી. અમારા ગામમાં એટલું બધું દુર્ગંધ છે બલેશ્વરમાં કે રાતના 11 વાગ્યાથી સ્ટાર્ટ થયો હતું ને મરસ કે 4-5 વાગ્યા સુધી તો એટલી ગંધ મારતી હતી કે રાતના સુવાય પણ નહીં. અમારા પોયરાને બી એટલી તકલીફ છે કે ન પૂછો વાત. હવે અમારે તો એવું થાય કે ગામ છોડીને નહીં જવું પડે એવું લાગે કે હવે બીજા ગામમાં વસવાટ કરવું પડવાનું, આ એટલી બધી દુર્ગંધ છે. અમારી તો એટલી માંગણી છે કે આ દુર્ગંધ કોઈ બી હિસાબે બંધ થવું જોઈએ, ઇન્સ્પેક્ટ્રમ બી બંધ થવું જોઈએ અને કોઈ બી હિસાબે આ દુર્ગંધને બિલકુલ સુપડા સાફ થવું જોઈએ, નહીં તો પછી અમારે તો ગામ છોડીને જ જવું પડે. મહેરુનિશા ગુલામ અબી ખાન પઠાણ, જેઓની ઉંમર વર્ષ 34 છે, તેઓ બલેશ્વરમાં ગામ 10 વર્ષ પહેલાં લગ્ન કરીને આવીને ખુશહાલીથી જીવન જીવી રહ્યા હતા અને તેઓએ આજથી લઈ 2 વર્ષ અગાઉ આ બીમારીથી પીડાઈ રહ્યા છે. પોતાના પતિ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને બહેન ઘરે મહેંદી કોર્સ ચલાવી રહ્યા છે, જ્યારે તેઓને આ બીમારીને લઈને અત્યંત દુઃખ વેઠવું પડી રહ્યું છે અને તેઓની પાસે દવા કરાવવા માટેના પૈસા પણ ઓછીના લેવા જવા પડે છે. વધુમાં રાત્રિના સમયે કંપની દ્વારા ઝેરી વાયુ છોડવામાં આવે છે ત્યારે તેઓને તદ્દન શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ કંપની દ્વારા આમ જ વાયુ છોડવામાં આવશે તો નિશા પઠાણનું કહેવું છે કે મારું જીવન જોખમમાં મુકાય છે તેમ છે. ગુજરાતની અંદર તમામ નદીઓ જે પ્રદૂષિત થઈ રહી છે, વાતાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે, તેને કારણે ઘણા ખરાના આરોગ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. ત્યારે જો આપણે આવી જ વાત કરીએ સુરત જિલ્લાના બલેશ્વર ગામની, તો અહીં પણ નદીઓને લીધે અને વાતાવરણમાં જે કંપનીઓ છે તેના વાતાવરણને લીધે અહીંના જે તમામ જે
સ્થાનિકો છે તેઓને શ્વાસમાં પણ તકલીફો થઈ રહી છે, અનેક પ્રકારના ગંભીર રોગો પણ થઈ રહ્યા છે. ત્યારે જો આપણે હાલ અત્યારે બલેશ્વર ગામમાં છીએ અને ત્યાં આપણે નિશા પઠાણ નામના જે બહેન સાથે છીએ, ત્યારે આપણે તેઓ પણ આ પ્રદૂષિત પાણી અને તેમજ વાતાવરણને લઈને તેઓ પીડાઈ રહ્યા છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની તેઓના તકલીફો પડી રહી છે. શું નામ છે આપનું? મારું નામ મેરુન નિશા ગુલામ અલી ખાન પાટણ, 34 વર્ષ. કઈ નહીં, રાતના ઘૂંટણ પ્રદૂષણના લીધે જીવ ગભરાય છે ઓર શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેવું કે હમણાં ડેટ થઈ જાય તેવું તેમ પ્રદૂષણના લીધે જીવ ગભરાય છે, ઘૂંટણ જેવી થાય છે. કયા કારણો સર આ વસ્તુ થાય છે? મને એમ કેન્સર જેવું કેન્સર થયેલું છે, તેના લીધે આ વધારે તકલીફ થાય છે. બરાબર છે. તો શું અહીંનું જે પાણી જે ખરું, ત્યારબાદ જે વાતાવરણની હવા ખરી, તેના લઈને પણ આ પ્રોબ્લેમ તમને થયો છે? હા, તેના લીધે જ મેં એકચ્યુઅલી આજે 13 વર્ષથી લગ્ન કરીને આવી છે, ત્યારે મને કોઈ પ્રોબ્લેમ ન હતી. હમણાં આ 2 વર્ષથી મને વધારે પ્રોબ્લેમ થઈ ગઈ. એમ તો જાણે મારી ટ્રીટમેન્ટ થઈ છે, ઓપરેશનો થઈ છે. પહેલે 4 mm ની હતી ગાંઠ, પછી 8 mm ની થઈ, પછી 16 mm ની થઈ. જ્યારે ઓપરેશન થયું ત્યારે 2 કિલોનો વજન નીકળ્યો, ત્યારે પોતે ડૉક્ટરો પણ વિચાર કરતા હતા કે જ્યારે આ છોકરી આટલું બધું વજન લઈને કેવી રીતે જીવી શકે, એમ કે એના જગા પર કોઈ બીજી હતે તો ક્યાંની ડેટ થઈ ગઈ હતી, એમ કે આ છોકરી હિંમતવાળી છે, એમ કે આટલું. હમણાં હાલમાં બી મારા હસબન્ડનો બી કોઈ ધંધો નથી, મારો હસબન્ડ ઓટો રિક્ષા ફેરવે છે, તેમાંથી અમે આ બધું ગુજરાન ચલાવીએ છીએ. મેં આવી રીતે મહેંદી ક્લાસ સ્ટાર્ટ કર્યો છે કે ઘરમાં એમ થોડું મારું રોટેશન ચાલે, એમ અમારી બી કોઈ એટલી બધી આવક નથી, એમ આ બાદથી તે બાદથી એમ પૈસાનો એડજસ્ટ કરીને અમે અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરીને ટ્રીટમેન્ટ એનથી એ કરી. મારે છે ને મહિનામાં 2 વખત જવાનું થાય, કોઈ વખત મહિનામાં જવાનું થાય, 2 મહિને જવાનું થાય, 3 મહિના, મતલબ જ્યારે જાય ત્યારે આપણે 5-6 હજાર રૂપિયા કાઢી નાખવાના. એમ બરાબર છે. તો આ 5-6 હજાર રૂપિયા તમે જે ખર્ચો કરો છો, કઈ રીતનું તમને નફો નુકસાન કઈ રીતનું જોવો? આ તો એવું છે કે હવે આવી રીતે ક્લાસ ચલાવું છું, આ મારા હસબન્ડ રિક્ષા ચલાવે છે, એમાંથી થોડો ઘણો એડજસ્ટ કરીએ. જ્યારે પૈસા નહીં હોય તો પછી એમ આજુબાજુથી થોડી મદદ લઈ લઈએ કે ભાઈ હમણાં અમને આપો, જ્યારે અમારા પાસે આવશે ત્યારે અમે આપી દઈશું, એમ કહે. તે પ્રમાણે અમે અમારું ગુજરાન ચલાવતા છે. ખાસ કરીને જે તમને તકલીફો છે તે કંપનીના વાતાવરણ પ્રદૂષણ, એમાં શું છે કે જે વધારે ખાસ રાતના 11 વાગ્યા પછી જો એ લોકો પ્રદૂષણ છોડતા છે ને, તેમાં એકલો કાલો ધુલાડો નીકળે છે, તેના લીધે તે જાણે ઝેર જેવો ધુલાડો નીકળે છે. તેના લીધે તો એમ રાતના સૂતા બી હોય ને તો બી એમ આપણાથી ઊંઘમાંથી ઉઠવું જવાય, એટલી બધી ઘન, એટલી બધી વાસ આવે છે. એમ અગાડી બી અમે કરેલી ત્યારે બંધ કરાવી દીધી, ત્યારે 6 મહિના બંધ થઈ ગયા, પછી પાછા એ લોકોએ ચાલુ કરી છે. તે લોકો નથી ફોન ઉપાડતા કે નથી કોઈ ફરિયાદ સાંભળવા માંગતા. શું માંગણીઓ છે તમારી? અમારી કઈ માંગણી નથી કે ભાઈ આ ખાલી પ્રદૂષણ તમે અટકાવો કે જેનથી અમારા જેવા જે પીડિત માણસો છે તે એમ જીવી શકે, અને બીજા કે અમારા જેવા જે આટલી ઉંમરના છે તેમના નાના નાના છોકરાઓ છે તે કોઈ મા વગર ના થાય, કોઈ બાપ વગર ના થાય, એ બધું અટકી જાય એમ. ને અમને થયું છે પણ અમે નથી ચાહતા કે બીજા કોઈને થાય, એ માટે. મારું નામ ગુલામ અલી ખાન છે. શું કરો છો? હું રિક્ષા ફેરવું છું. કેન્સલ થઈ ગયો ત્યારથી હું બહુ પરેશાન થઈ ગયો વધારે તો, કેમ કે લઈ લઈને દોડવાનું, મહિનામાં 2 વખત જવું પડે, કોઈ વખત 3 વખત જવું પડે, કોઈ નક્કી નથી જ્યારે દુખાવો થાય ત્યારે, એવું છે. અને ખાસ કરીને જો વાત એવી પણ થાય છે કે આ જે ધુલાડો જે નીકળે મિલનો, એ રાતના 8 વાગ્યા પછી એ લોકો છોડે ગેસ, ત્યાર પછી બધું નીકળે, કારો બધું નીકળે. બહાર બેસી રહે તો કારો માણસ થઈ જાય, આખી રાત જો બેસી રહે તો કારો માણસ થઈ જાય, એવું છે. તો તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડવાની, શ્વાસમાં તો એવું છે ને કે કોઈ કદું એ ઉધરસ આવી જાય, એકાએક એવું થઈ જાય. કેન્દ્ર પાસે માંગણી એવી છે કે એને બંધ કરાવો, કે બીજી કોઈ પ્રજાને, કોઈને, કોઈ ગરીબ માણસને એવું થાય નહીં. આ બંધ થાય તો માણસને આવું થાય તો તેને કેન્સરની બીમારી નહીં થાય બચારા, કોઈને ગરીબ માણસને, તે બચારા પૈસા ક્યાંથી લાવશે? હું તો એવો જ માણસ છે પણ હું તો ગમે તેમ કરી શકું, પણ બીજા કોઈને તો નહીં થવું જોઈએ ને.
આપણે તો તે જોવું છે ને. હવા, પાણી અને કોલસાની રાખના કારણે બલેશ્વર ગામમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વધુમાં આપણે વાત કરીએ તો બલેશ્વર ગામમાં જ એક પરિવારે પોતાનો વારસોયો કમાવો પુત્ર ખોયો છે. જ્યારે માતા પોતાના પુત્રનો ફોટો જોઈને હૈયાભેરું રદન કરવા લાગે છે. માતાનો હૈયો પુત્રને પોકારી રહી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જ્યારે ત્યારે અહીં પણ કેમિકલયુક્ત પાણી તેમજ પ્રદૂષિત હોવાના કારણે માતાના વારસોયા પુત્રનો જીવ લીધો તેવા આક્ષેપો મૃતકના ભાઈ કરી રહ્યા છે. મારું નામ બિસ્મિલ્લા ખાન દાઉદ ખાન પઠાણ, રહેવાનું બલેશ્વર. મારા ભાઈ હિંમત ખાન દાઉદ ખાનને સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે એ લોકોને કીધું કે મોટી હોસ્પિટલમાં લઈ જવું પડશે અને કંઈ વધારે કંઈ છે તો અમે ભરત કેન્સર કુંભારિયા હોસ્પિટલમાં લઈ ગયા. તો એને ફેફસાનું કેન્સર બતાવ્યું ને એમ કીધું કે એનું ઓપરેશન થાય એવું નથી. એને એમ કે સ્ટેજમાં મૂકું તો બ્લડ નીકળે એટલે ઓફ થઈ જશે. એટલે એને અમે હોસ્પિટલવાળાને પૂછ્યું કે અને કેવી રીતે તો કે આ બધું કેમિકલ ને પ્રદૂષણ એ લોકોએ બધું કર્યું. તો અમારા ગામમાં બલેશ્વરમાં ઇન્સ્પેક્ટમ ફેક્ટરી છે, તે સાંજે 6 વાગ્યાથી સવારે 3-4 વાગ્યા સુધી એવું ખરાબ પ્રદૂષણ છોડે છે કેમિકલ ને એવું કે શ્વાસમાં પણ તકલીફ થાય છે ને ફેફસા પર જામ થઈ જાય છે, આંખમાં બળતર થાય છે, બધું થાય છે. એટલી બી તકલીફ છે. અમે ફોન કર્યા જીપીસીબીના સાહેબને, દવે સાહેબને, દવે સાહેબ કોઈ દાડે ફોન ઉઠાવતા નથી. લોકલ પર ફોન કર્યો તો લોકલ પર અરજી લઈ લેતા છે ને કોઈ અધિકારી અમારું સાંભળતું નથી ને બધા જે કંઈ આવતા છે અધિકારી કોઈ તો તે લોકોનું કરીને ચાલ્યા જતા છે. અમારી પ્રજાનું કોઈ સાંભળતા નથી. બલેશ્વરમાં હમણાં 100-200 માણસ કેન્સરની દવા લેતા છે ને 30-40 બે વર્ષની અંદર 30-40 કેન્સરમાં મરી ગયા. તે 40-45 વર્ષના જ બધા જુવાન ઓફ થઈ ગયેલા છે. ને મારા ભાઈને એવું હાર્ટ કે એવું ડેન્જર કેન્સર થયેલું કે 4 જ મહિનામાં ઓફ થઈ ગયું. તો આજે પ્રદૂષણ જે છોડી રહ્યા છે તેને લઈને ખાસ પ્રકારમાં બલેશ્વર ગામમાં કયા પ્રકારનું એ થાય છે? આંખોમાં બળતર થાય છે, શ્વાસની તકલીફ પડે છે. નાના છોકરાઓને તો અમારા રૂમમાં બંધ કરી દેવું પડે છે, નહીં તો એ લોકોને શ્વાસની એટલી તકલીફ થાય છે. અમે ડૉક્ટરને તો વારે ઘડે છે, એટલી બીમારી ફેલી ગયેલી છે કે કંઈ સમજ પડતી નથી. આ ઇન્સ્પેક્ટમ એટલી ડેન્જર ફેક્ટરી છે કે એના લીધે એમ કે આટલા એરિયામાં બધાને બલેશ્વરમાં પહેલાં કેન્સર એક થતું હતું તો બહુવન ગામમાં ખબર પડતી હતી. હમણાં બલેશ્વરમાં એટલા કેન્સર છે કે બહુવન ગામમાં કોઈ જગ્યા પર નથી, એટલું કેન્સર બલેશ્વરમાં છે. એ કંઈ સમજ પડતી નથી. એટલે એના માટે કંઈ અધિકારીઓ કંઈ કરે ને એક ફેક્ટરીઓ પર પગલાં લે તે અમારી વિનંતી છે. ત્યારે બોલો, હવે આ બલેશ્વર ગામના લોકો ક્યાં જાય? જમીનમાં કેમિકલયુક્ત પાણી, ખાડીમાં કેમિકલયુક્ત પાણી અને હવામાં પ્રદૂષણની સાથે રાત્રિના સમયે કોલસાની રાખ શ્વાસમાં લેવાની તો કેમ કરીને અહીંનો પરિવાર આ બલેશ્વર ગામમાં જીવી જાણે. કંપનીને લઈને જે પ્રદૂષણ ને વાતાવરણમાં જે ઝેરી ગેસો છોડવામાં આવે છે તેને લઈને આવા જે પીડિતોને ખાસ કરીને તકલીફો ભોગવવાની થતી હોય છે ત્યારે સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર પણ આખાડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તે ખાસ વાત બની રહી છે. અક્ષય મકવાણા, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત.